सिलवासना बीएपीएस स्वामीनारायण मंदिर खाते परम पूज्य प्रमुख स्वामी महाराज शताब्दी वर्ष अंतर्गत पूज्य नारायण स्वामी दासजी योजायेला प्रवचन में हजारों की संख्या में हरिभक्तों लाभ लीधो। तो बीएपीएस स्वामीनारायण मंदिर सिलवास द्वारा परम पूज्य प्रमुख स्वामी महाराज शताब्दी वर्ष उपलक्ष्य में पारिवारिक शांति अभियान अंतर्गत 38,000 થી વધુ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો। अभियान हेठ अंदाजित 86,319 सदा चार जीवन जीववानी प्रेरणा लीधी थी। जयरे स्वामीनारायण मंदिर सिलवास खाते प्रमुख स्वामी हॉल में पूज्य नारायण चरणदास स्वामीए प्रवचन आप मोटी संख्या में भाईओ बहनों उपस्थित रहा था। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, બોલો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહાન સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય। આ વર્ષે અમદાવાદ ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાનો છે। આ ઉત્સવ નિમિત્તે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની જીવન ભાવના બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે, એ ભાવનાને ધ્યાનમાં રાખીને સ્વામીશ્રીએ 50 વર્ષ સતત વિચરણ કરી જે બીજાને લોકોને સુખી કર્યા છે, સમાજની સેવા કરી છે, એના લક્ષ્યમાં રાખીને એ શતાબ્દી નિમિત્તે સેલવાસ ઝોનમાં પણ ખૂબ મોટું આયોજન થયું, જેમાં લગભગ 670 જેટલા શતાબ્દી સેવકોએ લગભગ 14,288 જેટલા ઘરોમાં સંપર્ક કર્યો છે। અને સંપર્કનું પરિણામ એ આવ્યું કે 736 વ્યક્તિઓ આજીવન નિર્વ્યસન રહેવાનો એને પ્રતિજ્ઞા કરી છે। એનો અર્થ એવો છે કે 736 પરિવારમાં નિર્વ્યસન રહેશે તો 736 પરિવાર સુખી થશે, એના સંતાનો સુખી થશે, એના સંતાનો અભ્યાસ કરશે, એના સંતાનો પણ નિર્વ્યસન રહેશે। આ બહુ મોટું કાર્ય થઈ રહ્યું છે। 1166 પરિવારમાં અત્યારે રોજ નિયમિત ઘર સભા કરવાનો સંકલ્પ કર્યો છે। એટલે જે કંઈ ધાર્મિક સાહિત્ય હશે એ 15 મિનિટ રોજ રાત્રે ભેગા થઈને વાંચશે। 6,350 જેટલા પરિવારો સમૂહમાં બેસીને ભોજન લેશે। એટલે એકવાર દિવસમાં સાથે બહેને સહનવ ભૂનકતું આપણી જે વૈદિક ભાવના છે એને ધ્યાનમાં રાખીને 6,350 જેટલા સમૂહ ભોજન કરશે। લગભગ 38,458 જેટલા વ્યક્તિઓએ સદાચારી જીવન જીવવાની પ્રેરણા અને પ્રતિજ્ઞા કરેલ છે। તો આ દ્રષ્ટિએ કાર્યકરો યુવકોએ શતાબ્દી સેવકોએ ખૂબ દાખલો કરી અને આ સેવા સેલવાસ ઝોનમાં કરેલી છે અને ભવિષ્યમાં એનો લાભ સમગ્ર સેલવાસ ઝોનને પ્રાપ્ત થશે અને બધા સુખી થશે। તો સ્વામીશ્રીને આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ કે આપનું જીવન સૂત્ર છે એ સમગ્ર સેલવાસ ઝોનમાં દરેક માણસ સુખી થાય, દરેકનો વિકાસ થાય, દરેક આગળ આવે અને દરેકનું ભલું થાય, સમાજનું ભલું થાય, રાષ્ટ્રનું ભલું થાય, એ ભાવના દરેકમાં દ્રઢ થાય એ જ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિના ચરણમાં પ્રાર્થના। સ્વામીજી આજે કયા મહારાજ આવ્યા છે, સ્વામી આવ્યા? વર્ષો સુધી પરમ પૂજ્ય પ્રમુખ સાહેબની 40 વર્ષથી વધારે સેવા કરી છે એવા પૂજ્ય નારાયણચરણ સ્વામી એમના અંગત સેવક આજે કથા વાર્તા માટે પધાર્યા છે। આજની સભાનો મુખ્ય હેતુ શતાબ્દી સેવક અભિવાદન, આ શતાબ્દી સેવકો જે દાખલો કર્યો 600થી વધારે સેવકોએ ઘરે ઘરે જઈને પુરુષાર્થ કર્યો છે, સમયનો ભોગ આપ્યો છે, પોતાના નોકરી ધંધાને ગૌણ કરીને પણ કાર્ય કર્યું છે, તો એનું અભિવાદન થવું જ જોઈએ। આવું સારા કાર્ય થયું છે તો અભિવાદન માટેની એક બહુ મોટી સભા છે, એમાં લગભગ 1500થી વધારે હરિભક્તો બધા ભેગા થયા છે અને સારું એવું કાર્ય થયું છે। તો બધા ખાસ આ સભાનો લાભ લેશે અને બધા સભા પછી મહાપ્રસાદ લઈને બધા વિદાય થશે।